તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સપના એના ક્લાસીસ ની તૈયારી કરે છે, લેસન કરે છે. ક્લાસીસ ની નથી તો કેન્દ્રમાં કાર્ડ બનાવી લઈ જવાના છે. હા, અચ્છા, એ છે. ઓકે, તો એ દોરે છે ચકલી, બે ચકલી દોરે છે. એક ચકલી દોરજે ને એક ચકલો દોરજે, બરાબર. દંપતિ મિલન છે ને. હા, તો એની તૈયારી કરે છે એ. તો મસ્ત ડ્રોઈંગ એને શરૂ કરી દીધું છે. પેઇન્ટર તો એ છે તે મમ્મી. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા હા, મમ્મી ટમેટા સુધારવા માટે બેસી ગયા. મમ્મી કે છે પ્રોગ્રામ આજે ટમેટા નું શાક. ટમેટા ખબર પડી જ ગઈ મને, એટલા બધા ટમેટા સુધારશો ને એટલે. સારું, લ્યો, કાલે બેસણા ગયા હતા ને આપણે, સબસ્ક્રાઈબર મળ્યો હતો. તમને રોજ જોઈશ, તમારા વિડિયા જોઈશ. હંસા મામી ની બેન ના ભાણિયા નું હોય, બેન ની ભાણકી, એમ મામી મંજુલા, મામી શેફી વાળા. અચ્છા, બધા જ વિડીયો જોવે છે? બધા જોવે. સારું સારું, બધા જય શ્રી કૃષ્ણ. અમે કાલ બહાર ગયા હતા ને સાંજે, ત્યાં બહુ બધા સબસ્ક્રાઈબર મળ્યા. જ્યાં જઈને આવે બધા સબસ્ક્રાઈબર આપણને મળતા થઈ ગયા છે. શું કેવું સપના? રિંગ રોડ પણ જ્યાં ગયા ને ત્યાં પછી બધા બેઠા, પણ બધા સબસ્ક્રાઈબર એટલે બધાને મળવામાં જ હું રહ્યો. તો બેઠો ઘણી વાર બેઠો, એમ તો જાજી વાર બેઠો, ભજીયા ખાધા. મમ્મી ને સાઈન કરવા આવ્યો પપ્પા. હવે તમારે સર સાઈન કરવા ને પૂછવાની હે, નહીં કરવાની છે એમ, ખાલી એટલો સવાલ તો પૂછી જ લેવાનો. જે જવા હોય પણ એક વાર પૂછી તો લેવાનો, આમને સાઈન નહીં કરવાની. મને એવું ખબર, પપ્પા કરવા આવ્યા હતા એને ખબર. સારું, હાલો, તો હું જાઉં હવે ઓફિસે. 11 વાગી ગયા છે ને. આ બાજુ સપના બનાવે છે મારા માટે હળદર વાળું દૂધ, કેમ કે મને થઈ ગઈ છે શરદી. કાંદા ખાજે? હા, કાલે પકોડા સાથે. એટલે હજી કહેવાય ને, જો હળદર નાખી દીધી છે અને કેમેરો આડો હતો છે, દેખાતું નહીં હોય ને, ક્યુ ને એવું છે. આ દેખાય છે, ઓકે, એમ હું જોવાનું. હળદર નાખે ના લાગે એમ. તો એક ભાઈએ સરસ કોમેન્ટ કરી હતી કે તમને કાંદાની એલર્જી છે ને, તો કાંદા જો ખાવાની ઈચ્છા થાય ને તો એને પાણીમાં પલાળી રાખવાના અને પછી ખાવાના. જો સમય ઓછો હોય ને કાંદા ખાવા હોય તો ઠંડા પાણીમાં પલાળી દેવાના અને પછી કાંદા ખાવાના, એટલે શરદી ન થાય. તો એવી આપણે ટ્રાય કરશું ક્યારેક. કોમેન્ટ આવી હતી અને પાણીવાળા કાંદા ક્યાં મળે એ એણે કીધું હતું, પણ એવા કંઈ આપણે આ ઢોલકથી લવાય નહીં. એટલી બધી કંઈ ખાવાની ઈચ્છા થઈતી ન હોય, ક્યારેક જ થાય. એમ નમ રહેવા દે, દવા આવી સારી. અને મન પાછું છે ને, આવું જો હળદર વાળું હું દૂધ પી લઉં તો પછી શરદી સારી થઈ જાય. એટલે મારે પાસે હા રામબાણ ઈલાજ છે. આ ખાવું તો આ પીવું ને તો શરદી સારી થઈ જાય. ચાલો, તે દૂધ પી લીધું છે. અને મેડમ આવજો, ટાટા, સી યુ. જય યોગેશ્વર, ગુડ નાઇટ, ટેક કેર, ઘણો જીવો, જાજુ જીવો. અચ્છા, ગુડ નાઇટ ખોટો બોલાય કે? ઓકે, ઘણો જીવો, જાજુ જીવો, સારું જીવો, આવજો. એને એ પાવર ગયો છે એટલે એવું થયા કરે છે. સાંજના 7 વાગવા આવ્યા છે અને આ બાજુ રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ. હું ગયો તો ઓફિસે, ઓફિસેથી કામ પતાય ને અત્યારે આવતો રહ્યો છું. અને ભાઈ ભાભી કામથી બહાર ગયેલા છે. તો હું કહી દઉં, પેલા તો પાલકની ભાજી છે આજનું મેનુ. અને પાલક નો મેથી કહેવાય, મેથી, મેથી ની વેવા હું છે. આ થોડાક ભૂખો કરી નાખો ને એટલે મોટા બાકી મને ખબર પડી જાય. બસ લ્યો, તો મેથી ની ભાજી છે. તથા આટલી એવી થઈ જાય તો મૂન પપ્પા ખાય, તમે બધા ભાજી જ ખાવ. એ હજી આમાં લોટ આવે, ચણા ચણક લોટ વાળી ભાવે મને. હા, પણ તોય થોડી કેવી થઈ જાય. જાજી લાવી હતી ને એ રહી, તે કટ નાખો ને, વધી પડે બહુ સારે ને એટલે વધારે. ઓકે, હાલો, જોયું જાય. બતાય શું બનાવ્યું? કાઈ નહીં, સવારમાં છે કાર્ડ બનાવી દેતી બની. હા, ના ના, કાપી નઈ ખાય એમ ને. ગુડ. ભિક્ષામ દેહી કૃપા અવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. વાવ, સંસ્કૃત વાંચતા તો મને હાર આવડે.
પવાલી લઈ લે મને આપડે વેલા ખાઈ પી લેવી તો નવરા થઈ જાય સમજાણો પછી કેટલું કામ હોય ખબર કોણ જોઉં છું બધું ચેસ નો ખેલાડી છું મને આગલી ચાલ કઈ એની પછી ચાલ કઈ હું ચાર કદમ તો આગળ હાલતો હોઉં કેમ બાકી ભાજી સાથે ભાખરી ખાઈ લઉં હું ગીત ગાતો લેતો હશે છો ને તો ઓકે મમ્મી તો રોટલા સાથે ભાજી ખાશે આધાર કાર્ડ તારીખ સહિત બેંક માં ડબલ થઈ ગયેલા એટલે લેવાની સાવર કુંડલા હજી બાકી નહીં 8000 હજી બેંકે જવું પડશે ના પડી કે હવે એમ નો આપ્યો હવે તો બધા પુરાવા આપો તમે સૌ ને એટલે હવે બધાને આધાર કાર્ડ બે સોસાયટીના સાક્ષી દેવો એના આધાર કાર્ડ દેવાના બેંક નું ખાતું હવે બેંક માં આવશે નકર તો રોકડા જ મમ્મી ના પૈસા આવી ગયા એને કેવા 3 ધક્કા શરદી થઈ જાય છે હવા તો હારી થઈ ગઈ હતી તે હળદર વાળું દૂધ બનાવી દીધું એટલે હારી થઈ ગઈ હતી અને અત્યારે ક્યાં નીચે બેઠો હા પછી પીધું હતું આજ બે વાર પીધું હળદર વાળું દૂધ પણ રેડી થઈ ગઈ પાછું અત્યારે રૂમમાં આવ્યો ને છીક આવી ગઈ પછી થઈ ગઈ પણ 9 વાગ્યા છે અને કહેવાનો મતલબ એ છે કે મને આવે છે હવે ઊંઘ તો મારે હોઈ જવું છે વહેલા ઉઠીને કાલ વહેલું એડિટિંગ પતાવવાનું છે કેમ કે કાલ બહાર જવાનું થશે
તો કાલનો વ્લોગ એ તમે જોજો. અને હા, અમે સાપુતારા ગયા ને ત્યારે હિલ સ્ટેશન ઉપર ગયા હતા, તો અત્યારનું વાતાવરણ જોવું હોય ને તમારે સાપુતારાનું, જો કે રોજ બદલાતું હોય પણ વરસાદ આવે તે મજા આવે. વાતાવરણ એટલે બહુ સારું સાપુતારાનું, દરેક સુરત વાળાને ગમે, જો કે બધાને ગમે ત્યાંનું વાતાવરણ. ત્યાંનો વ્લોગ ઉતારેલો તો બાજુમાં સજેસ્ટ કરું છું, જોઈ આવજો. બાકી આવતીકાલે સવાર 9 વાગે પાછા મળીશું. જય શ્રી નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.